જામનગર જિલ્લાના કાલાવાડમાં શહેર તેમજ તાલુકા રાજપૂત સમાજ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કાલાવાડ શહેર અને તાલુકાના રાજપૂત સમાજ દ્વારા કાલાવાડના રાજકોટ રોડ પર રાજપૂત સમાજ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેમાં રાજપૂત સમાજના યુવાનો દ્વારા સમાજમાં દૂષણોને રોકવા માટે તેમજ ગંગા સ્વરૂપ બહેનોની સહાય માટે તેમજ યુવાનોના અભ્યાસ તેમજ સમાજના દરેક કામોમાં સહયોગ માટે આ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે રાજપૂત સમાજના આગેવાનો ધોધુભાર જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા રામદેવસિંહ જાડેજા મયુરસિંહ જાડેજા સહિતના રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યા અને આનંદની લાગણી જોવા મળી હતી તાલુકા રાજપૂત સમાજ વતી આડત્રીસ ગામથી બોડી એવી સંખ્યામાં તમામ વડીલો અને ભાઈઓ અહીં પધારેલ અને આજ રોજ અમે કાલોર તાલુકા રાજપૂત સમાજનું કાર્યાલયનું ઓપનિંગ કરેલ છે અને આજે વ્યસન મુક્તિ માટે તેમજ ગંગા સ્વરૂપા બહેનો માટેનું કાર્ય માટે શિક્ષણ માટે તમામ વડીલો અને યુવાનોએ સાથ સહકાર આપી અને તાલુકા તાલુકાએ જે અમારા ગામડા આડત્રીસ ગામ છે ત્યાં સમાજવાડી માટેનું પણ નિર્ણય કરેલ છે જ જ્યાં પણ સમાજને તન મન ધનથી જ્યાં જરૂર પડે ત્યાં હર હંમેશને માટે તાલુકાના સમાજ આ કાર્યાલયથી આગળ વધશે તેમજ આજ રોજ મોટી એવી સંખ્યામાં યુવાનો અને વડુલીએ નિર્વ્યસની બને એનો પણ સંકલ્પ લેવામાં આવ્યો અને ભવિષ્યમાં સમાજ માટેના અનેક વિવિધ કાર્યો કરશે એવી અમે માતાજીને પ્રાર્થના કરી અને આ કાર્યાલય હંમેશા માટે સમાજ માટે ખુલ્લું રાખવામાં આવેલ છે અને ખુલ્લું રહેશે સમાજના કોઈ પણ કામ હશે આ કાર્યાલયથી આગળ વધવામાં આવશે તેમજ જે કાંઈ અનેક વિવિધ પ્રશ્નો સમાજ માટેના કોઈ કચેરીના હશે મામલતદાર ઓફિસે પોલીસ સ્ટેશને તો એના પણ નિર્ણય લેવામાં આ કાર્યાલયથી આવશે અને આ કાર્યાલય હંમેશા સમાજ આગળ વધે એવી માતાજીને પ્રાર્થના કરું છું જય માતાજી આજ રોજ કાલાવડ તાલુકાના અડત્રીસ ગામનું સંગઠન અને યુવા સંગઠન વડીલોનું સંગઠન એ થાય અને કાર્યાલય ખોલવામાં આવી છે આજે અમારે લગભગ મારી ઉંમર સાઠક વરથી સાઠ વર્ષ થાય અમારે કોઈ કાર્યાલય નહોતું અમારે કોઈ આગેવાન નહોતા હવે આ યુવાનોએ આગેવાન લીધી છે આમાં રાજકીય કે આ તે કોઈને કાંઈ લેવા દેવા નથી માત્ર ને માત્ર યુવાનો સંગઠન હશે અને સંગઠનથી ગામડે ગામડે વ્યસન મુક્તિ વિધવા ભરત રાઠોડ જીટીવી ન્યૂઝ કલાવડ